મહીસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં મહિલાની ફરિયાદ ન લેતા મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। મહીસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં એક મહિલાની ફરિયાદ માટે ગયેલા તેઓને 4 કલાકથી બહાર બેસાડી રાખવામાં આવેલા। ફરિયાદ ના લેતા મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો। આ મહિલાના પતિએ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરેલ છે। એચબીએન ટીવી ન્યૂઝ હરમેશ સત્ય અને જનતાની સાથે જગદીશ સોલંકી મહીસાગર એચબીએન ટીવી ન્યૂઝ હરમેશ સત્યની સાથે। નહીં દાખલ કરો તમે વારંવાર અમે ફોન કરી હેરાન કરે છે અમે કોઈ જવાબ નહીં આપતો। આજે સાહેબ 4 કલાકથી મારા છોકરા રોડ ઉપર ભૂખ્યા અને તરસે બેઠા છે। અમને કોઈ પણ જાતનો સાથ સહકાર આપવા માટે તૈયાર નથી। અમને એવું કીધું કે 11 વાગે પેલા સાહેબ એક ફરિયાદ દાખલ કરવાની ના પડી છે। જો તમે એક નાનો બાળક ન્યાય માટે મરવા માટે તૈયાર થઈ ગયો છે અને અહીંની આમ જનતા અહીંયા સુઈ રહી છે પોલીસ સ્ટેશન, જ્યારે આપણે ન્યાયનો એક અધિકાર લેવા માટે આવીએ છીએ ત્યાં જો તમે હંમેશા માણસ ને સત્ય માટે જ નમવું પડે છે, સત્ય માટે જ મરવું પડે છે, કારણ કે અસત્ય તો હંમેશા વિજય થાય છે। આ કળિયુગમાં આના સિવાય બીજું શું થવાનું છે તમે જોઈ શકો છો। આજે મારી પત્ની જે પોતાની પ્રોપર્ટી હોવા છતાં અહીંયા રોડ ઉપર છોકરાઓને લઈને બેસી રહી છે, આ નાના નાના બાળકો છો તમે, કોઈ પણ જાતનો સાથ સહકાર મળતો નથી મને અહીંયા, ખાલી રૂપિયા સિવાય બીજું કશું લેવાતું નથી, કોઈને ન્યાયની આશા જ નથી, એક નિર્દોષ વ્યક્તિ મરી જશે। ના તરત ખબર પડે આ સલાહ રૂપિયા લેવા બેઠા છે અહીંયા, આ કોઈ માણસ મરી જાય કોઈને જવાબદારી નથી। આ જો તમે માણસ શું કરી રહ્યું છે, હા આ જો નાના બાળકોને બધા જોઈ રહ્યા છે, કોઈ અહીંયા અરજી લેવા સ્વીકારવા નહીં, ફરિયાદ લાવે છે 4 કલાક જો તમે શું કરી રહ્યું છે। આ જો તમે એક લેડીઝ પર આ લોકો કેટલો અત્યાચાર કરી રહ્યા છે, હા હા આ જો તમે, હા આ જો તમે અધિકારી બધા હોવા છતાં કોઈ પણ જાતનું કોઈ પણ એક્શન લેવાતું નથી, કોઈ પણ અધિકારી તમને જવાબ દેવા, નાના બાળકો અહીંયા રોઈ રહ્યા છે અને કોઈ પણ જાતનું કશું થતું નથી અહીંયા, હા કોઈ પણ જાતનું કશું થતું નથી અહીંયા, જો તમે સાહેબ આ લોકો અહીંયા મારી ફરિયાદ નથી લઈ રહ્યા, એક બાળક અહીંયા મરી રહ્યું છે, બાળકોનો જીવ જઈ રહ્યો છે, બેનનો જીવ જઈ રહ્યો છે, તમે જોવો અહીંયા અહીંયા જો આટલા પોલીસ હોવા છતાં કોઈ પણ એમને ન્યાય આપવા માટે તૈયાર નથી, અને આ મારા નાના બાળકો રોઈ રહ્યા છે, જેની માત કરે સુસાઇડ કરવાની તૈયારીઓ કરી રહી છે, સુસાઇડ કરવાની તૈયારીઓ છે, અને આ રાઠોડ સાહેબ એમને ધમકી આપી રહ્યા છે કે હું ફરિયાદ નહીં લઉં, જેને જે કરું કરી લે, જોઈ લો તમે આટલા બધા અધિકારીઓ હોવા છતાં અમારા બાળકો આજે મારા વગર અનાથ થઈ જવાના છે, આ જો તમે આટલા બધા હોવા છતાં ફરિયાદ ના લે તો ભાઈ જો આજો તમે મહીસાગર પોલીસ સ્ટેશન ની હાલત, ખાલી રૂપિયા લેવા માટે તૈયાર છે આ મહીસાગર પોલીસ સ્ટેશન, અને અહીંયા આટલા બધા અધિકારીઓ હોવા છતાં કોઈ પણ જાતનું સંકોચ કરતા નથી। આ મહીસાગર પોલીસ સ્ટેશન રાતના 12 વાગે કિસ્સો, સવારે 8:30 વાગે બોલાય છે, પીઆઈ સાહેબને વારે વાર ફોન કર્યા તો કોઈ રસ્તો અટકાવી લેતો નથી, હા કોઈ પણ જાતનું ઉપલબ્ધ નથી। છેલ્લા 4 કલાકથી નાના બાળકો રોડ ઉપર ખાધ્યા ને તરચ્યા કરે, જો તમે આ નાના બાળકોનો વિડીયો જો તમે આ વિડીયો જો તમે આ વિડીયો અહીંયા કોઈ પણ જાતનો કોઈ પણ જો તમે અમારી ફરિયાદ છેલ્લા 4 કલાકથી લેતા નથી, હા હા પીઆઈ સાહેબ અમારો ફોન ઉપાડતા નથી ને આ રીતે વારંવાર અવાર નવાર અમને હેરાન કરે છે ને ધમકી આપે છે, હા ફરિયાદ મારી લેશો કે નહીં કહો પેલા, હા ફરિયાદ દાખલ કરજો કે નહીં કરો મારી, હા અહીંયા અમને વારે કર્યું કે અધિકારી ના પાડી છે ફરિયાદ દાખલ કરવાની, ફરિયાદ દાખલ કરવા અધિકારી અમારા ફોન નહીં ઉપર, અમારા છોકરાઓ જો તમે રોઈ રહ્યા છે, જોઈ લો તમે આ જો વિડીયો, છેલ્લા 4 કલાક થી કે તમે જઈએ છે અમારી ફરિયાદ દાખલ કરીએ છીએ, જો તમે આ માણસ કંટાળીને ક્યાં જાય, આપણે પોલીસ વાળા ન્યાય ક્યાં લેવા જઈશું, આમ જનતાનું શું થતું હશે, જયારે આ નાનો માણસ ક્યાં મરવા જશે, કોણ ન્યાય આપશે આ રાજમાં, આ ગુંડા રાજમાં કોણ રાજ આપશે, નિર્દોષ ની એક હત્યા કરાવી છે માણસ ને,
અમારે ફરિયાદ દાખલ કરજો કે નહીં તમે કો ખાલી હા અમારે ફરિયાદ દાખલ કરજો કે નહીં નહીં દાખલ કરો તમે વારંવાર આવવાનું